नमस्कार। ड्राइविंग लाइसेंस सहितना दस्तावेजों पर केंद्र सरकारे हालमां ज सौथी मोटी जाहेरात करी छे, तो वाहन चालकोने केंद्र सरकार द्वारा सौथी मोटी राहत आपवामां आवी छे। केंद्र सरकार द्वारा ड्राइविंग लाइसेंस सहितना वाहनना दस्तावेजोने लईने मोटो निर्णय लेवामां आव्यो छे। जे दस्तावेजनी मान्यता समाप्त थई गई छे अथवा आगामी दिवसोमां समाप्त थवानी छे, तेमने खूब मोटी राहत मळी छे। केंद्रीय मार्ग परिवहन अने राजमार्ग मंत्रालय द्वारा ड्राइविंग लाइसेंस RCની માન્યતાને વધારીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે। તો આ તારીખ અગાઉ 31 ડિસેમ્બર 2020 સુધીની હતી, જેને કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં વધારીને 31 માર્ચ 2021ની કરી દેવામાં આવી છે। કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। લાયસન્સ તથા RC બુક સહિતના વાહનના દસ્તાવેજોની માન્યતાને વધારીને સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે। મંત્રાલય દ્વારા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આ નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે। મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સહિત વાહન સાથે જોડાયેલા દસ્તાવેજોની માન્યતાને વધારી છે। રજિસ્ટ્રેશનને લગતા દસ્તાવેજ તથા ગાડીની પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા આ દિવસોમાં આગામી દિવસોમાં સમાપ્ત થઈ રહી હોય, તેમને પણ આ રાહત મળી છે। હવે જો માન્યતા આ દિવસોમાં સમાપ્ત થઈ ગઈ પણ હશે તો તે 31 માર્ચ 2021 સુધી માન્ય તો ગણાશે જ। આટલું જ નહીં, ફેબ્રુઆરી 2020થી લઈને 31 માર્ચ 2021 સુધી જે દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે તે બધા પર આ નિર્ણય લાગુ પડશે। એટલે કે જે વાહન ચાલકોના દસ્તાવેજો ફેબ્રુઆરી 2020થી લઈને 31 માર્ચ 2021 સુધી છે, દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે, તો પણ આ નિર્ણય છે એ દસ્તાવેજો ઉપર લાગુ પડશે। તો દરેક રાજ્ય પર આ નિર્દેશે એ કેન્દ્ર સરકારે લાગુ કરેલો નિર્દેશ છે એ લાગુ પડશે। સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયની મદદથી દેશના નાગરિકોને સામાજિક સુરક્ષા બનાવી રાખવા અને પરિવહન સંબંધી સેવાઓનો લાભ ઉઠાવવામાં મદદ મળશે। સરકારે દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવા દિશા નિર્દેશ લાગુ કરી દેવા માટે અનુરોધ કર્યો છે, જેથી નાગરિકો તથા ટ્રાન્સપોર્ટરને કોરોના વાયરસ મહામારી દરમિયાન કોઈ પરેશાનીનો સામનો કરવો પડે નહીં। તો વાહન ચાલકો માટે અગાઉ આ તારીખ છે એ 31 ડિસેમ્બર રાખવામાં આવી હતી, જે તારીખ અંતર્ગત જે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાના હોય કે બીજા વાહનવ્યવહાર સંબંધી દસ્તાવેજોની મુદત પૂરી થતી હોય, તો 31 ડિસેમ્બર સુધીમાં આ કામ છે એ વાહન ચાલકોએ પૂર્ણ કરી દેવાનું હતું। નહીતર જાન્યુઆરી નવા વર્ષની શરૂઆતથી જ એમના ઉપર જે નિયમ લાગુ પડે એ પ્રમાણે દંડ પણ આવી શકે। પરંતુ કેન્દ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ તારીખ છે એ ફરી વખત 31 માર્ચ 2021 સુધી લંબાવી છે, જેથી કરીને વાહન ચાલકોને ખૂબ મોટી રાહત મળશે।